દેશભરમાં ચીન સામે રોષ જોવા મળ્યો. ચીને કરેલી હરકતથી દેશવાસીઓ ત્યારે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ ગયા. દેશમાં તમામ લોકો ચીની આઇટમનો ત્યાગ કરી રહ્યા છે. રાજ્યમાં પણ લોકો ચીની આઇટમને બાય બાય કરી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકે ચીન સામેના રોષ મામલે કચ્છના લોકો સાથે ખાસ વાતચીત કરી. ચીન સામેનું અત્યારે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, તો એમાં આપણે સામાન્ય નાગરિક તરીકે ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરીએ અને ચાઇનીઝ એપ્લિકેશન પણ અનઇન્સ્ટોલ કરીએ, પણ આ જ વસ્તુ હું તો યુઝ જ નથી કરતી. એનું કારણ છે મારો એક ભાણેજો, જેણે બહુ વર્ષો પહેલાં, એ 3 વર્ષનો હતો ત્યારે એણે કીધું હતું કે ચાઇના ભારત સાથે આટલો ખરાબ વ્યવહાર કરે છે અને આપણા સૈનિકો સાથે આવું બર્બરતા અપનાવે છે, તો એને ત્યારથી 3 વર્ષનો હતો ત્યારથી એને રમકડા લેવાનું બંધ કરીને કીધું કે હું ચાઇનીઝ વસ્તુઓ નહીં લઉં. તો આપણે ત્યારે સમજવું જોઈએ કે આપણે વસ્તુઓ પણ ન ખરીદીએ અને ચાઇનીઝ એપ્લિકેશનનો પણ ઉપયોગ ન કરીએ. મારાથી સરહદ ઉપર તો લડવા નથી જવાતું, પણ એટલું થઈ શકે કે લોકડાઉન સમયમાં ખાલી સમયમાં શું કરવું, તો એના મનોરંજન માટે મેં ટિકટોકને ડાઉનલોડ કર્યું હતું. તો એટલું કરી શકી કે મારા ફોનમાંથી મેં ટિકટોક કાઢી નાખ્યું. બીજું કાંઈ ન કરી શકી, પણ દેશ માટે એટલું કરી શકી. હું ચાઇનાને તો એટલું કહેવા માંગીશ કે હું એક ખેડૂત પુત્રી છું ને, જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું ને 1997 ત્યારે મારા પતિ છે, મારા પપ્પા છે, એ લોકો બધા અહીંથી આપણે ભુજ ભુજિયા ડુંગરમાંથી બધું વસ્તુ લઈને ત્યાં સરહદ ઉપર મોકલવા ગયા હતા પાકિસ્તાનની, ત્યારે પણ અમે બહુ જ સારી રીતે એ લોકોનો સામનો કર્યો હતો. પણ હવે અમારી પણ એવી જ તૈયારી છે કે પાછી જ્યારે ચીન જો ભારત દેશ ઉપર આટલું બધું કરશે તો અમારી પાછી એવી ને એવી તૈયારી રહેશે. અને અમારા ખેડૂત મિત્રો છે કે અમારા સર્કલના જે છે, મારા માધાપર ગામની જે બહેનો છે, યુવાન છે, બધાને અમે કહેશું કે આપણે ચાઇના સાથે સખત લડશું. ચાઇનાને હું એટલો જ કહેવા માગું છું કે ચાઇના એ ભૂલ ના કરે કે ભારત ઉપર ચડાઈ કરે. અમને માધાપરના રહેવાસી છીએ અને માધાપર એક વીરાંગનાની ભૂમિ છે. વીરાંગનાની યાદ કરી લે, ભૂતકાળની અંદર પણ 71ની લડાઈની અંદર પણ વીરાંગનાઓએ સાથ આપ્યો હતો અને કારગિલ યુદ્ધ વખતે પણ માધાપરની પબ્લિક ખંભે સાથે ખંભા મિલાવી સૈનિકો સાથે રહી હતી. હજી પણ ચાઇના ભૂલ ના કરે કે અમે કંઈક કરશું તો માધાપરની તમામ પબ્લિક ઇન્ડિયાની પબ્લિક સૈનિક સાથે સામેલ છે. ચીને ભારત સાથે પહેલાંથી જ આવી ખોટી નીતિ અપનાવી એ વાત અલગ છે કે પહેલાં એની નીતિ સમજવામાં નહોતી આવી, પણ 2014 પછી નરેન્દ્રભાઈની સરકાર આવી અને એણે જેવા સામે તેવા અને ઈંટની સામે પથ્થરનો જવાબ આપવાની જે રીત અપનાવી, તો આપણે પથ્થર લઈને કે ઈંટ લઈને કે બંદૂકો લઈને નથી જવાનું, પણ આ દેશના પ્રધાનમંત્રી જો આટલું બધું કરતા હોય તો એક એક વસ્તુ, અને હું તો એવું કહું છું કે ચીન નહીં કોઈ પણ વિદેશી વસ્તુઓ હોવી જ ન જોઈએ. જો ભારત દેશની આટલી મોટી આબાદી હોય અને આટલો યુવાન દેશ હોય, 130 કરોડની જનસંખ્યા હોય, તો આપણા લોકોની પાસે રોજગારી માટે રોવાનો મોકો જ ન મળવો જોઈએ. હું ટિકટોક નહીં વાપરું અને મારી બેનપણીને પણ નહીં વાપરવા દઉં. જે ચાઇનાનું છે એ પણ ડિલીટ કરવા જોઈએ. મારા ઘરમાં કોઈને પણ ટિકટોક બનાવવા નહીં દઉં. સાથે બુલેટિન મહાન પસાર લોશ. નમસ્કાર.